જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સ્વાભિમાનની, હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાનની લડત ચાલુ જ છે, જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી, પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ, પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે. હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ, તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી, અને ઉમેશભાઈ પણ બોલ્યા છે. તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું, પેલા આપનું બોસાડ મને કયો કે કઈ જગ્યાએ છે, અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે, તો ઈ કઈ શાક વકાલો તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા, તો વિરોધ બધાનો કરવો જોઈએ, અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી. અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે, અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે, તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ. શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ, રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે, પણ સામાજિક લડાઈ આપો. વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો, નો આપો બીજેપીને, નો કોંગ્રેસને, નો આપને, કોઈને વોટ નો આપો આપણે. જો તમારે બેનુ દીકરીઓની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં. આ બધા હાથો બનાવે છે, અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે, કોઈ મામેરાઈ ભરવા નહીં આવે. આ તો બધી વાતું છે. હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે. પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી, ત્યારે બધાને ડર લાગતો હતો. અત્યારે રાજકારણ આવી ગયું છે. રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે, અને સામાજિક લડાઈ બેનુ દીકરીઓની અત્યારે કોઈ જાતની કઈ દેખાઈ રહી નથી, અને સમાજને ગુમરાહ કર્યો છે. તો સંકલન સમિતિને જે લડાઈ આપી હતી, અત્યારે જે મહાસંમેલનો કરે છે, આ કરે છે, એનો કોઈ 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 જાતનું કોઈ આમાં સામાન્ય માણસ પીસાશે? અને બધાએ આખા ક્ષત્રિય સમાજને આ બેન દીકરીઓ અમે કહીએ છીએ કે લડત આપો, અમે તમારી સાથે છીએ, પણ સામાજિક લડત આપો. ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસી પાત્ર બની ગયો છે. બેન, રાહુલ ગાંધી પાસે કેમ સંકલન સમિતિ માંગી નથી ઉઠાવતી, કે જેના વિશે કોઈ નિવેદન નહીં? આજી બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે. જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ, તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ. આ રૂપાલાભાઈએ તો 3-3 વખત માફી પણ માંગી છે બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો. સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે. આ આંદોલન એમને પૂરું સરખું કરવાય નહોતું દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો. તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઈલાઈટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો. તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા? અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે, અને ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે વિરોધ કરતા હતા, તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું. આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે. મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને, એને ભૂલવા ન જોઈએ. બેનુ દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે, બેનુ દીકરીઓ માટે, અને જે આયુષ્યમાન કાર્ડ, જે 10 લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે, તો એના પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો. તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો? જે આ ચોક્કસપણે કોંગ્રેસ સમિતિ જ છે ને, કેમ કે જે પક્ષમાં તમે અત્યારે બેઠા છો એ પક્ષ ઉપર બોલવું જોઈએ, તો જ તમે લોકો સાચા કહેવાઓ. મને એમ કહેતા હતા કે પદ્મિનીબાએ બીજેપીનો કેસ કર્યો છે, પદ્મિનીબા અત્યારે બીજેપી પાર્ટી સાથે છે, તો પદ્મિનીબા સાચા હતા, બીજેપી પાર્ટીમાં હતા, ને છતાંય બીજેપી પાર્ટીનો મેં વિરોધ કર્યો અને બીજેપીમાંથી મેં રાજીનામું આપ્યું. તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો તો શું કામ રાહુલ ગાંધીનો વિરોધ નથી કરતા? સાચા હોય તો વિરોધ કરો. શું લાગે છે આ સમિતિ કેના માટે કામ કરી રહી? સમિતિ પોતાના જે 4-5 તત્વો છે ને, પોતાના રોટલા શેકવા માટે જ કામ કરે છે. કોઈને કોઈ બેનુ દીકરીઓના સ્વાભિમાનની નથી પડી. આ સમાજને વિચારવાનું છે, અને સમાજ તો 80% જાણે જ છે. 20% એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે. બાકી બધાને અંદર ખબર છે કે સંકલન સમિતિના 4-5 તત્વો પોતાના રોટલા શેકવા માટે કરે છે, નહીં કે બેનુ દીકરીઓની સ્વાભિમાનની લડત લડે છે. જી હા, ચોક્કસપણે. હવે એમાં એવું થયું છે, બધા સ્વયંભૂ નીકળી ગયા છે, અને સંકલન સમિતિએ તો શું છે, ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું. અને અત્યારે જે પેલા એમ કેતા હતા પદ્મિની બા આખા સમાજને, જ્યારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કેતા હતા કે પદ્મિની બા આખા સમાજને એમ કે ઉશ્કેરાવે છે, ના કરે છે. તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો? વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા? શું કામ આખું બીજેપી પાર્ટી? શું કામ ભાઈ બરાબર છે, ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ નો વિરોધ કરો? શું કામ આખું આ બધાને ગુમરાહ કરી રહ્યા છો? ટિકિટો માટે લડો છો? તો પહેલેથી જ કેવું હતું, તો તમારામાં તેવડ હતી ને, તો ટિકિટો માટે પોતાને પર્સનલી લડી લેવાય, નહીં કે બેનુ દીકરીઓના સ્વાભિમાનની લડતને ગુમરાહ કરી અને પોતાના રોટલા શેકો છો. શરમ આવી જોઈએ, શરમ.
અને મને મત આપો એના સંકલ્પ કરશો, કારણ કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. જી, હવે તમે કોને મત આપવા માટે પ્રચાર કરશો? હું તો ક્ષત્રિય સમાજ ને એજ કેવા માંગી છી, માંગુ છું કે જો આપણે બેનુ દીકરીઓના સ્વાભિમાનની લડત લડતા હોય અને સાચા હોય તો આપણે કોઈને વોટ જ નથી કરવો. આપણી સત્તા આપણી પાસે રાખો, ભૂત જ ન હોવા જોઈએ. નહીં ભાજપને વોટ, નહીં કોંગ્રેસને વોટ, ને નહીં આપને વોટ. જો તમે સ્વાભિમાનની લડત લડતા હોય તો, બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો. બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસને વોટ દેવાથી, ફાયદો કોઈ જાતનો ક્ષત્રિય સમાજને નહીં થાય એટલું યાદ રાખજો. બધા પોતપોતાના રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે, કોઈ મામેરા ભરવા નથી આવવાના, અને સંકલન સમિતિના પાંચ તત્વો હોય કોઈ ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો. હવે અમે તો અમારો લગભગ 70% સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ, જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વોનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લાઈન જ કરે છે. મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ થી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કહી એમ જ કરો, તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું, કે તમે જેમ કયો એમ જ કરીએ. પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં, અને આંદોલન આખો ગુમરા કરી નાખ્યો. તો આવા કામ ન કરે ને આવા ઝંડા ન લેવાય, આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી, બેનુ દીકરીઓના સ્વાભિમાનની લડતની આખી પથારી ફેરવી નાખી. અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે. હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનુની લડત જીતશે. બેન તમે શું માનો છો, કારણ કે સંકલન સમિતિ સ્પષ્ટપણે અનેક વાર એવું કહી કે પદ્મિની બાનું આ નિવેદન છે વ્યક્તિગત નિવેદન, હોય કોઈ સમાજનું નિવેદન નથી, તો આને લઈને શું કહેશો તમે? જી હા, એ લોકો એ તો છે આખા સમાજ અત્યારે શું છે કે દરેક ગ્રુપમાં એ લોકો એવું વાયરલ કરે છે કે જે અમે કહીને એવું જ કરજો, કોઈ પણ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશ ને માન્ય ન રહેતા, એટલે પેટનું પાપ બોલે છે કે હવે તો એમ કે હવે તો હવે એ લોકો કરે શું, એ લોકોને જે કરવા નતું દેવું, એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પૂરતું. બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સ્વાભિમાનની લડત લડીએ છીએ અને સ્વાભિમાનની લડત અમે જીતાવ. અત્યારે તો કોંગ્રેસ જીતશે, કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરી એવું લાગે છે કે કોંગ્રેસને જીતાડશે. પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી, આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બનાવી રહ્યા છે આ લોકો. જી ના, ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છું નહીં, ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં. કેમ કે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે, જયારે શરૂઆત હતી ત્યારે એ લોકો 9-10 જણા જ હતા, પછી સેકન્ડ મીટિંગ ને થર્ડ મીટિંગ દ્વારા એ લોકો બીજાને, લાસ્ટ મીટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે. એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ એ છીએ. પણ છતાંય ખોટા હશે તો ભલે 500 જણા હશે, હું વિરોધ તો 100% કરીશ. હવે તમે કઈ રીતે વિરોધ કરશો એકલા? જો ભાઈ એકલા તો એવું કઈ નથી, એકલા પણ લડત આપી શકાય છે. જો સાચા હોય ને તો એકલા પણ બધા 5000 ને ભારે પડી શકે. તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ, કે ગુમરા કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે રથ નીકાળ્યો છે. અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાને, ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે. અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે, આપણી આમાં સ્વાભિમાનની લડાઈની કોઈ કાંઈ દેખાતું નથી. તો થોડોક મગજ વાપરજો, આપણો હાથો બનાવી રહ્યા છે, પોતપોતાનો રોટલો શેકે. તમારી રીતે કઈ રીતે આંદોલન આવું ગયો? અમારું તો આંદોલન મને એવું લાગે પૂરું થઈ ગયું ને, જયારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજને સુવડાવી દીધો હતો. ત્યારે અહીંયા ખાલી 50,000 માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામધૂમ કરી હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું, પણ વિરોધ દર્શાવવાનો હતો. તો કેમ ત્યારે સુવડાવી દીધા? ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર ન આવ્યા? હું પ્રશ્ન પૂછવા માંગુ છું. સાચી લડત તો ત્યારે જ પતી ગઈ, ફોર્મે ભરાવી દેવાનું, પછી ટિકિટ અત્યારે 19 તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં, એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાને વિચારવાનું હોય. આ સંકલન સમિતિ ઉપર રહ્યા, સંકલન સમિતિ એવું કીધું કે 19 તારીખે ટિકિટ રદ થઈ જ જશે, નહીં થાય તો અમે જોવા જેવી કરશું. હવે એ બધું રેવા દો, આ બધું ખાલી ખોટો દેખાવ જ હતો. આ લોકો ઉમેશ મકવાણાએ જે રીતના રાજા રજવાડા વિશે નિવેદન આપ્યું છે એનો વિરોધ નથી થઈ રહ્યો? હા, તો ઉમેશભાઈ ખુદ ભાવનગર ના જ છે, તો ઉમેશભાઈ ને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગર ના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિ નું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું. તો ઉમેશભાઈ ને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો, શું બફાટ કરી રહ્યા છો. અને એ જે છે કે છે કે અફીણ, તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા. અને ઉમેશભાઈ ને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ. તો એ એના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો.
કેજરીવાલ છે બરાબર, એ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા, ઈ જે કરતા હતા, હું અભદ્ર પાછા અત્યારે આમાં નહીં બોલી શકું, જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે, અત્યારે કઈ એમને તો જેલમાં છે નહીં. તો સંકલન સમિતિ હવે સમાજ નો ઝંડો લીધો છે હાથમાં, તો માફી મગાવો. આટલું પાવર થી બોલે છે કે ભાઈ હું કઈ ઉપાલાભાઈ નથી, હું તો ઉમેશભાઈ છું, તો આટલું પાવર થી બોલે છે. સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિ ને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને, તો હું સંકલન સમિતિ ને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજ ની આબરૂ તમારા હાથમાં છે, આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા પાંચ તત્વો ને બગડ્યું ચોક્કસ પહેરા. એ પાંચ તત્વો ને અત્યારે નામ નહીં લઉં, જો અમારા સમાજ ની આબરૂ જાશે ને તો બંગડ્યું તો આ લોકો ને પાંચ જણા ને તો પહેરવાની જ છે. અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજ નું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજ અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે, જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા, જવાબ આપો. જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આ અભદ્ર ટીપણીઓ કરાવતા હોય છે એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી. ઉમેશ મકવાણા માફી નહીં માંગે તો આપના તરફથી આગળ શું કાર્ય કરશે? કારણ કે સંકલન સમિતિ તો હવે કઈ કરવાની જી, તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજ ની છે બરાબર છે, હું તો વિરોધ કરું છું ને કરતી રહી હંમેશા. હવે ઈ સમાજ ને વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ. સંકલન સમિતિ એ તો બધાને ગુમરા કરી દીધા છે ને, આખા સમાજ ની પથારી ફેરવી જ નાખી છે. તમે ઉમેશ મકવાણાનો વિરોધ કરવા જશો કે કઈ? જો ભાઈ, મેં અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી, પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલનની લડત 15 દિવસ અનશન ઉપર પણ ઉતરી ગઈ, અપવાસ પણ મેં કરી લીધા, છતાંય સંકલન સમિતિએ સમાજને ઓગુમા કરીને મને સાઈડ લાઈન કરીને મારી કિંમત નથી કરી, તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું, જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજ ની સાથે જ રહીશ. એટલું શું કામ આંદોલન ના સાઈડ લાઈન? આ સંકલન સમિતિએ તો પહેલેથી જ, કેમ કે એને એવું જ ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો, પદ્મિની બા સાઈડ માં વયા જાય ને, તો હું સાઈડ માં વહી ગઈ છું, હવે ઝંડો લીધો છે કરો તો ખરા. તમારા બોર્ડ બદલાઈ ગયા વચ્ચે ગાયબ હતા, 22 લાખ રૂપિયા લઈ લીધા નો પણ આરોપ. જી ના ના ના, હું છે ને મીડિયા થી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી, અને મને સમાજ માંથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે મીડિયા થી દૂર રહ્યો, અમે સંકલન સમિતિ છે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો, એટલા માટે. બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે, નકર હું માનાની નો દાવો પણ કરવાની છું, પેલા મને પ્રૂફ આપે. અને હું એ પણ કઉ છું કે આ બેન છે એ બેન ની હાય લાગશે, 7 પેઢી એ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય, 7 પેઢી તમારી વહી જશે, આવી બધી અફવાઓ નો ફેલાવો. આ બેન છે ને, બેને આ સાચી લડાઈ આપી હતી. જાડેજા છે, રમજુભા છે, બંગડી કોને પહેરાવશો આંદોલન સમિતિમાં? ભાઈ બરાબર, શું રિઝલ્ટ આવે છે? અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને, આમાં બોલે પીટી મામા બોલે, રમજુભા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધા બોલો. 100% શું કામ ન પહેરાવું? અમારા સમાજ ની આબરૂ ની પથારી ફેરવાની છે લોકો, શું કામ નહીં ભાઈ? બરાબર છે, આબરૂ ની પથારી ફેરવી નાખી. ઓલા ભાઈ આટલું પાવર થી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી, તેને જવાબ આપો. કેમ આપતા નથી જવાબ? એના 3 લાખ બોલ્યા, હજી 2 ઘટે, ઈ 2 હું પછી દઈશ, કેમ કે હું એ લોકો જેવી નથી. ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓ ની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે. એટલે ઈર્ષાનો ભાવ અત્યારે છે કે પદ્મિની બા આગળ આવી ગયા છે ને, કેમ નીચે બેસાડવા, કેમ સાઈડ લાઈન માં કરવા, પણ હું તો મારા કામ જે છે હું કરતી જ રહેવાની છું, અને હું કોઈ આવી બધી વાત નથી કરવા માંગતી. ઉમેશ મકવાણાને લઈને ફરીથી એક જ સમાજ વિરોધ કરશો? કારણ કે હું અત્યારે હવે પહેલી જે લડત મેં આપી હતી એકલી આપી હતી, અને હવે અને ત્યારે પણ મારી કિંમત 80% તો થઈ જ છે, પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતરરૂપ થઈ ગયું છે. એટલે એકલી તો હવે હું કાંઈ જ નહીં કરું, સમાજની સાથે રહી. મંતવ્ય છે કે ખરેખર ઉમેશ મકવાણાનો વિરોધ થવો જોઈએ કે નહીં? સંકલન સમિતિ તો હવે શાંત થઈ, સંકલન સમિતિ શાંત થઈને બેઠી છે, પણ 100% ભાઈ રૂપાલાભાઈ નથી, તો ક્ષત્રિય સમાજે વિરોધ કરવો જ જોઈએ. શું કામ નથી કરતા એમ? આપણા માટે બધા પાસા સરખા હોવા જોઈએ. ભાજપ કોંગ્રેસ ને આપણે રાજકારણ જોતું જ નથી. જો લડત આપો છો સ્વાભિમાન ની તો સરખી આપો. Thank you.